નમસ્તે મિત્રો, આપણે 3 દિવસથી વિજ્ઞાન ભણી રહ્યા છે અને આજે આ પહેલા પાઠનો છેલ્લો દિવસ છે, જેની અંદર આપણે સંયોગીકરણ, વિઘટનની પ્રક્રિયા, વિસ્થાપન, દ્વિવિસ્થાપન, બરાબર, સંયોગીકરણ આ બધાનો અભ્યાસ કર્યો. આજે આપણે જરાક આગળ જઈશું, ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયા ઉદાહરણ આપીને સમજાવવાનું. તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવતો હોય કાં તો હાઇડ્રોજનને ગુમાવતો હોય, ફરીથી યાદ રાખવાનું છે, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવતો હોય અને હાઇડ્રોજન ગુમાવતો હોય તો તેને ઓક્સિડેશનની પ્રક્રિયા કહે છે. એટલે ઓક્સિડેશન મળે અને અથવા હાઇડ્રોજન દૂર થાય, આ પ્રક્રિયા જોઈ શકીએ છીએ ઉદાહરણમાં, કે C+O2 CO2, એટલે અહીંયા કાર્બન O2 મેળવે છે, એવી રીતે 2MG+O2 2MgO, એટલે Mg અહીંયા O2 મેળવે છે, એટલે કે ઓક્સિજન મેળવે છે. તે જ રીતના રિડક્શનની પ્રક્રિયા કહી છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં, પહેલા તો કલ્તા બિલકુલ ઉલટું, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ગુમાવે, ઓક્સિજન દૂર થાય અને હાઇડ્રોજન મેળવતો હોય, એટલે હાઇડ્રોજન ઉમેરાય, તો તેને રિડક્શન કહે છે. જો ઓક્સિજન મેળવે અને અથવા હાઇડ્રોજન દૂર કરે તો તેને ઓક્સિડેશન, અને જો ઓક્સિજન ગુમાવે અને હાઇડ્રોજન મેળવે તો તેને આપણે રિડક્શન કહીશું. આ પ્રક્રિયામાં દેખાય છે CO2 + H2 gives CO + H2O, એટલે અહીંયા કાર્બનમાંથી ઓક્સિજન દૂર થાય છે. એ જ રીતે MgO + H2, તો Mg + H2O, તો અહીં MgO માંથી O દૂર થાય છે અને H2O બને છે, એટલે આ બંનેની અંદર ઓક્સિજન દૂર થાય છે CO2 અને MgO ની અંદર. ત્યાર પછી રેડોક્સ પ્રક્રિયા કોને કહે છે તે જોઈએ. તો રેડોક્સ એટલે ઓક્સિડેશન અને રિડક્શન બંને સાથે થતા હોય, તો જે પ્રક્રિયામાં એક પ્રક્રિયક ઓક્સિડેશન કરતો હોય અને બીજો પ્રક્રિયકનું રિડક્શન થતું હોય, એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થાય અને બીજાનું રિડક્શન થતું હોય, તો તે પ્રક્રિયાને આપણે રેડોક્સ કહીશું, એટલે બંને એક સાથે થાય. ચલો આગળ બીજી વ્યાખ્યા પણ છે, એટલે કે પહેલામાં આપણે જોયું કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું હોય અને બીજાનું રિડક્શન થાય તો તેને રેડોક્સ કહેવાય. તે જ રીતે જે પ્રક્રિયાની અંદર ઓક્સિડેશન અને રિડક્શન બંને એક સાથે થતા હોય તો તેને પણ આપણે રેડોક્સ પ્રક્રિયા કહીશું. ઉદાહરણની અંદર જોઈએ તો CuO + H2, આ બંને પ્રક્રિયક છે, એનું પરિણામ શું મળ્યું, તો કે Cu+H2O, તો અહીંયા CuO હતો, અહીંયા Cu થયો, એટલે ઓક્સિડેશન દૂર થયો, ઓક્સિજન દૂર થયો, તેથી CuO અને Cu આ બંને વચ્ચે કઈ પ્રક્રિયા કહેવાય, રિડક્શન. કેમ, તો કે ઓક્સિજન દૂર થયો, જ્યારે બીજાની અંદર H2 નું H2O થયો એટલે એનો ઓક્સિજન મેળવ્યો, એટલે એને આપણે ઓક્સિડેશન કહીશું. તે જ રીતે બીજી પ્રક્રિયા જોઈએ તો ZnO+C gives ZnCO, તો અહીંયા ZnO હતો એટલે કે ઓક્સિજન હતો, પણ અહીંયા Zn થઈ ગયો એટલે ઓક્સિજન દૂર થયો, અને તેથી આપણે એને રિડક્શન પ્રક્રિયા કહીશું, અને CuCO થયો એટલે એને ઓક્સિજન મેળવ્યો, તેથી તેને આપણે ઓક્સિડેશનની પ્રક્રિયા કહીશું. તો આ જ રીતે લોખંડનું કટાવ પણ રેડોક્સ પ્રક્રિયા છે, બરાબર. તો આમ ત્રણ વાતો જાણી, ઓક્સિડેશન એટલે ઓક્સિજન ઉમેરાય અને હાઇડ્રોજન દૂર થાય, રિડક્શન એટલે ઓક્સિજન દૂર થાય અને હાઇડ્રોજન ઉમેરાય, અને રેડોક્સ એટલે શું, ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા સાથે થાય. ત્યાર પછી છે ક્ષારણ, તો કે એસિડ અને ભેજની હાજરીને કારણે ધાતુને કાટ લાગવાની જે ક્રિયા છે તેને આપણે ક્ષારણ કહીએ છીએ. આપણે પણ કહીએ છીએ કાટ લાગવું, તે ફરીથી એસિડ અને ભેજની હાજરીની અંદર ધાતુની સપાટી ઉપર કાટ લાગવાની ક્રિયાને ક્ષારણ કહે છે, જેનાથી ધાતુનું ક્ષયન થાય છે, એટલે ધરતી ધીરે ધીરે ખવાતી જાય છે. એના ઉદાહરણ છે લોખંડને કાટ લાગવો, ચાંદી પર કાળા ડાઘ પડવા, તાંબા અને પિત્તળના વાસણો ઉપર લીલા ડાઘ પડવા, આ બધા ક્ષારણના ઉદાહરણો છે. ક્ષારણને કારણે લોખંડની જે વસ્તુઓ છે, દાખલા તરીકે કારના ભાગો છે, બરાબર, રેલિંગ છે, જહાજ છે, આ ધીરે ધીરે ખવાતું જાય છે અને એને નુકસાન થાય છે, તેથી તેની પુનઃસ્થાપના એટલે કે તેને ફરી બનાવવા માટેનો ખર્ચો કરવો પડે છે. પરંતુ આ ખર્ચો ન કરવો હોય તો એની માટે નીચેના ઉપાયો અપનાવાય, કે લોખંડ પર કાટ લાગતો અટકાવવો હોય તેના બે ઉપાય છે. એક, તેની ઉપર, તેની સપાટી ઉપર રંગ મારો, અથવા તેના કરતા વધારે જે સક્રિય ધાતુ છે, દાખલા તરીકે ઝીંક, તો તેનું અસ્તર લગાડવામાં આવે તો પણ તેની પર કાટ લાગતો નથી. આમ આ લોખંડ ઉપર ઝીંકનો બળ ચડાવવાની જે ક્રિયા છે, અથવા તે જે લોખંડ છે જેની ઉપર ઝીંકનું બળ ચડાયેલું છે, એવા લોખંડને ગેલ્વેનાઇઝ આયન કહે છે. અને એ જ રીતે લોખંડ પર ઝીંકનું જે બળ લગાવવાની આખી ક્રિયા છે તેને ગેલ્વેનાઇઝેશન કહે છે. ટૂંકમાં ક્ષારણ એટલે શું, તો કે એસિડ અને
ભેજની હાજરીમાં ધાતુ ઉપર કાટ લાગવાની ક્રિયાને ક્ષારણ કહે છે. તેનાથી ધાતુનું ક્ષયન થાય છે. લોખંડ પર કાટ લાગો, ચાંદી પર કાળા ડાઘ પડવા અને તાંબાને પિત્તળના વાસણો પર લીલા ડાઘ પડવા એ ક્ષારણના ઉદાહરણો છે. ક્ષારણને કારણે લોખંડથી બનેલી વસ્તુઓ દાખલા તરીકે કારના ભાગ છે, જહાજ છે, રેલિંગ છે, તે ધીરે ધીરે ખાવાતી જાય છે. તેથી તેની પાછળ પુનઃસ્થાપનાનો ખર્ચ કરવો પડે છે. તેને અટકાવવા માટે તેની પર રંગ મારવો અથવા તેના કરતાં વધુ સક્રિય થતું ઝીંકનું આવરણ ચડાવવું, જેને ગેલ્વેનાઇઝ આયન કહે છે. અને આ સમગ્ર પ્રક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહે છે. તો આ રીતે બધા જ પ્રશ્નો બે ત્રણ બોલશો તો તમને તૈયાર થઈ જશે. હજુ એક પ્રશ્ન છે જે હવે આપણે જોઈશું. જેવી રીતે આપણે લાસ્ટમાં જોયું ક્ષારણ એ પદાર્થ એટલે કે ધાતુની સપાટી પર લાગે છે, તેવી જ રીતે ખોરાકણું એટલે ખાવાની વસ્તુઓ. તો ખોરાકણું એટલે શું? તો તૈલી અને ચરબીજન્ય જે પદાર્થો છે એને ખુલ્લી હવામાં રાખવામાં આવે છે ત્યારે તેનું ઓક્સિડેશન થાય છે અને તે ખોરો પડે છે, જેને લીધે તેનો સ્વાદ અને ગંધ બદલાઈ જાય છે. આ ક્રિયાને ખોરાકણું કહે છે. ફરીથી યાદ કરી લઈએ કે તૈલી અને ચરબીજન્ય પદાર્થોને ખુલ્લી હવામાં રાખવાથી તેનું ઓક્સિડેશન થાય છે અને પરિણામે તેનો સ્વાદ અને ગંધ બદલાય છે, તેને આપણે ખોરાકણું કહીએ છીએ. બરાબર, આ ખોરાકણું અટકાવવા માટે ખોરાકની અંદર ઓક્સિડેશનની પ્રતિકાર કરે તેવા પદાર્થો ઉમેરવામાં આવે છે, જેને એન્ટીઓક્સિડન્ટ પદાર્થો કહે છે, જેથી ખોરાકણું અટકાવી શકાય. આ ઉપરાંત જો ખોરાકને હવા ચુસ્ત રીતે બંધ રાખવામાં આવે તો તેનું ઓક્સિડેશનની પ્રક્રિયા ધીમી થઈ જાય છે. આ રીતે પણ ખોરાપણાને અટકાવી શકાય છે. અને બટાકાની જે ચિપ્સ છે, બરાબર, એ બટાકાની ચિપ્સનું ઓક્સિડેશન અટકાવી શકાય એટલા માટે એના વેફરની જે કોથળી આવે, બેગ આવે, એ બેગની અંદર નાઇટ્રોજન ભરવામાં આવે છે. બરાબર, તો જેવી રીતે વસ્તુ પર ક્ષારણ હોય તેવી જ રીતનું ખાવાની તૈલી અને ચરબીજન્ય જે પદાર્થો છે એની અંદર ખોરાપણ જોવા મળે છે. બરાબર, તો અહીંયા આપણો આ પહેલો પાઠ પૂરો થાય છે. આ તમામ પ્રશ્નો એકવાર ટ્યુશનના ચોપડામાં અને એકવાર હોમવર્કના ચોપડામાં હોવા જોઈએ. અને આ ઉપરાંત આજે હું તમને અલગ અલગ ઇન્ડેક્સ પ્રશ્નો છે તે અને તેની પ્રવૃત્તિનો પણ વિડીયો મૂકીશ, જે તમારે માત્ર ટ્યુશનના ચોપડામાં લખવાનું છે. અને એ પણ અગત્યના જ છે, કારણ કે એના ઉપરથી આપણને જુદી જુદી પ્રક્રિયાઓ માટેની નાની નાની વાતો જાણવા મળશે. નમસ્તે.